नमस्कार। बीए सेमेस्टर 5 माइक्रो इकोनॉमिक्स पेपर नंबर 11 एकम लक्ष्य अर्थशास्त्र भाग 1 में यूनिट नंबर 3 तटस्थ वक्र विश्लेषण એટલે કે ગ્રાહકના વર્તન 2 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તટસ્થ વક્રનો અર્થ તટસ્થ વક્રનો નકશો અને સીમાંત અવેજીના દરના નિયમની ચર્ચા આપણે કરી લીધી છે। આજે આપણે તટસ્થ વક્રના લક્ષણોની ચર્ચા કરીશું। तटस्थ वक्रना कुल चार लक्षणों चार लक्षणों अपने उदाहरण अने आकृति द्वारा समझीशु। तो अहीं आपणे जोईए छे के कुल एना जे चार लक्षण छे एमां आपणे जेम तटस्थ वक्र ऊंचो तेम वधारे संतोष, पछी बीजो लक्षण छे तटस्थ वक्रनो ढाळ ऋण होय छे, त्रीजो लक्षण छे तटस्थ वक्र बाह्य गुण होय छे अने चोथुं लक्षण छे तटस्थ वक्र एकबीजाने छेदता नथी। आ चार लक्षणों छे ए तमने आ प्रश्न पूछाय छे तटस्थ वक्रनो अर्थ आपी तेना लक्षणों उदाहरण अने आकृति सहित समझावो। तो तमारे आ प्रश्न 14 मार्कना प्रश्नमां पूछी सके छे। तो आपणे हवे एक पछी एक लक्षणनी चर्चा करता जईए। तो पहेला लेशुं जेम तटस्थ वक्र ऊंचो तेम वधारे संतोष। जो आपेल आकृतिमां आपणे जोई शकीए छीए, पहेलुं लक्षण आपणे जोईए छे आपेल आकृतिमां, तो जेम तटस्थ वक्र ऊंचो એમ વધારે સંતોષ। જો અહીંયા બે લક્ષણ આપણે લીધા છે IC1 અને IC2, આ બે ઇનડિફરન્ટ કર એટલે કે તટસ્થ વક્ર 1 અને તટસ્થ વક્ર 2 બે આપણે લીધેલા છે। આપણે એકથી ગમે તેટલા જાજા પણ લઈ શકીએ। આપણે તટસ્થ વક્રનો નકશો લીધો હતો ને એના દ્વારા પણ આપણે સમજાવી શકીએ કે જેમ તટસ્થ વક્ર ઊંચો એમ વધારે સંતોષ આપે છે। આપણે તટસ્થ વક્રમાં જોયું હતું એટલે કે જેમ તટસ્થ વક્ર જમણી બાજુ જાય એમ વધારે સંતોષ આપે અને તટસ્થ વક્ર આમ ડાબી બાજુ આવે એમ ઓછો સંતોષ આપે। એટલે કે અહીંયા બે તટસ્થ વક્ર છે IC1 અને IC2। હવે આ બે તટસ્થ વક્રમાં આ જમણી બાજુ કયો છે IC2 છે એટલે એ વધારે સંતોષ આપશે અને IC2 ને ડાબી બાજુ કયો છે તો કે IC1 એટલે IC2 કરતા IC1 માં ઓછો સંતોષ મળશે ગ્રાહકને। એટલે એવું કહે છે કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ વધારે સંતોષ, એટલે એના એનો મતલબ એવો કે IC1 ઉપરનું જે N બિંદુ છે એના કરતા IC2 નું જે M બિંદુ છે એ બિંદુએ વધારે સંતોષ મળવો જોઈએ। એટલે કે N બિંદુ કરતા M બિંદુમાં વધારે સંતોષ મળવો જોઈએ। શું કામ? તો કે IC1 કરતા IC2 છે ઉપરની સાઈડ છે, ઊંચો છે, જમણી બાજુ છે, એટલા માટેમાં વધારે સંતોષ મળે। તો આપણે આપેલ ઉદાહરણમાં જોયું છે કે OX ધરી ઉપર આપણે મોસંબીના એકમો લીધા છે અને OY ધરી ઉપર સફરજનના એકમો આપણે લઈએ છીએ। તો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા N અને M બે જગ્યાએ મોસંબીના કેટલા એકમો ગ્રાહક ખરીદે છે તો કે 10 મોસંબી એની પાસે છે। N બિંદુએ 10 અને M બિંદુએ પણ તમે 10 લઈ શકો। જ્યારે આપણે N બિંદુએ જોઈએ સફરજન કેટલા છે, M બિંદુએ સફરજન કેટલા છે જોઈએ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે N બિંદુએ સફરજન કેટલા છે 5 અને M બિંદુએ સફરજન કેટલા છે તો કે 4। એટલે આપણે અહીં સ્વાભાવિક રીતે જોઈ શકીએ કે N બિંદુએ મોસંબી 10 અને સફરજન 4 આપેલા છે, જ્યારે M બિંદુએ મોસંબી 10 અને સફરજન 8 આપેલા છે। એટલે બે બિંદુએ મોસંબી તો સરખી જ છે પણ N કરતા M બિંદુએ સફરજન વધારે છે। એટલે કે N બિંદુએ 5 જ સફરજન, M બિંદુએ 8 સફરજન છે, એટલે 5 સફરજન અને 10 મોસંબી કરતા 8 સફરજન અને 10 મોસંબી છે એ વધારે જ સંતોષ આપે। એટલે N કરતા M બિંદુએ ગ્રાહકને વધારે સંતોષ મળશે। એટલે આના ઉપરથી આપણે એમ સાબિત કરી શકીએ કે જેમ તટસ્થ વક્ર ઊંચો તેમ ગ્રાહકને વધારે સંતોષ મળે। એટલે કે IC1 તટસ્થ વક્ર કરતા IC2 તટસ્થ વક્રમાં વધારે સંતોષ રહેલો છે, એટલે કે N બિંદુ કરતા M બિંદુમાં વધારે સંતોષ મળે છે। એ આપણે આના ઉપરથી આ ઉદાહરણ અને આકૃતિ દ્વારા તમે સાબિત કરી શકો। મેં જેટલું સમજાવ્યું છે એટલું આકૃતિ દોરી અને તમારે સમજાવવાનું છે। આમાં સાવ સરળ છે, આકૃતિમાં જોઈને એનું વર્ણન જ કરવાનું છે, બીજું કાંઈ નથી। OX ધરી ઉપર શું છે, OY ધરી ઉપર શું છે, M બિંદુએ કેટલા સફરજન છે, N બિંદુએ કેટલા સફરજન, કેટલી મોસંબી છે, IC1 અને IC2 આ બે વક્ર ઉપર જે M અને N બિંદુ આવેલા છે એમાંથી કેની ઉપર કોણ વધારે સંતોષ આપે, M બિંદુ કે N બિંદુ, આ બધી તમારે ચર્ચા કરવાની છે। એટલે અહીંયા ઉપર તમે કહી શકો કે IC1 છે ઇન ડિફરન્ટ કર 1 એ તટસ્થ વક્રનો ઢાળ 1 છે અને IC2 એ તટસ્થ વક્ર ઢાળ 2 છે,
એટલે આઈસી વન છે એના કરતા આઈસી ટુ ઉપરની બાજુ છે, જમણી બાજુ છે એટલે એ વધારે સંતોષ આપે છે. જ્યારે આઈસી ટુ કરતા આઈસી વન છે એની નીચેની સાઈડ છે, ડાબી બાજુ છે એટલે ઓછો સંતોષ આપે છે. એટલે આના ઉપરથી આપણે શું કહી શકીએ કે જેમ તટસ્થ રહો છો તેમ વધારે સંતોષ. આ બે વખત મેં તમને સમજાવી દીધું છે એટલે પરીક્ષામાં તમે નહીં ભૂલો. તમે ખાલી આકૃતિ આવડી જશે તો તમે સમજૂતી તમારા શબ્દમાં અનવર્ડમાં તમે લખી શકશો. એટલે ખાસ ધ્યાન રાખજો, ગોખવાનું નથી, સમજવાનું છે અને પછી તમારી રીતે તમારે એનું એનાલિસિસ કરી અને લખવાની છે સમજૂતી. હવે બીજું લક્ષણ આપણે લઈએ, તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. અહીં શું કહે છે, તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. હવે તટસ્થ વક્રનો ઢાળ ઋણ છે આપણે માની લઈએ. જો કદાચ ઋણ ન હોય તો બીજી કેટલી શક્યતા રહી કે તટસ્થ વક્રનો ઢાળ કેવો હોઈ શકે? તો આપણે સાબિત કરવું પડે કે આના જો તટસ્થ વક્રનો ઢાળ ઋણ ન હોય તો એ ધન પણ હોઈ શકે, પાયાને ધરીને સમાંતર પણ હોઈ શકે, અને આપણે ઊભી ધરીને સમાંતર અથવા પાયાને ધરીને લંબ સ્વરૂપ પણ હોઈ શકે અથવા ઊભી ધરીને સમાંતર એટલે કે વર્ટિકલ પણ હોઈ શકે. આ શક્યતા છે. તો આપણે સાબિત કરવું છે કે આ ત્રણેય નથી એટલા માટે તટસ્થ વક્રનો ઢાળ ઋણ છે. તો આ ત્રણેય આકૃતિમાં આપણે આ સાબિત કરવાનું છે. એટલે આ બીજા લક્ષણમાં તમારા ત્રણ આકૃતિ સમજાવી પડે કે તટસ્થ વક્રનો ઢાળ ઋણ છે એ સાબિત કરવા માટે થઈને આપણે અહીંયા એ સાબિત કરવું છે. જો તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે એટલે કેવી આકૃતિ આવશે? તો આપણે સીમાંત અવેજીના દરમાં આની પેલી આકૃતિ આપણે જોઈ હતી ને કે તટસ્થ વક્ર એટલે શું, એની જે આપણે આકૃતિ દોરી હતી ને એ ઋણ ઢાળવાળી આકૃતિ છે. એટલે તમારે દોરવી તો તમે અહીંયા દોરી શકો. તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય એટલે કેવો હોય? તટસ્થ વક્રનો ઢાળ ઋણ, તો તમે એની આકૃતિ દોરી શકો. તટસ્થ વક્રનો ઢાળ અહીંયા આપણે નાનકડી આકૃતિ હું લઉં છું તમારા માટે ખાલી અભ્યાસની સરળતા માટે. તો તમે અહીંયા ઓ એક્સ ધરી ઉપર લીધી છે, અહીંયા આપણે શું લેશું? ઓ એક્સ ધરી, અહીંયા ઓ વાય ધરી ઉપર. તો કેવો હશે ઋણ ઢાળ? એટલે ઉપરથી નીચે તરફ જતો આવો ઢાળ હશે. હા, આ આઈસી વન અને આઈસી ટુ, આ આઈસી કર છે. અહીંયા તમે આઈસી લઈ શકો, આઈ સી, અહીંયા સી. આ તટસ્થ વક્ર છે. કેવો છે? ઉપરથી નીચે તરફ જતો ઋણ ઢાળ વાળો. અહીંયા આપણે ઓ વાય ને ઓ એક્સ ધરી લઈએ છીએ, બરાબર. આ ઓ એક્સ ધરી અને આ ઓ વાય અને અહીંયા ઓ એક્સ ધરી લઈએ છીએ. અહીંયા આપણે લેશું ઓ વાય ધરી. આ રીતે તમે લઈ શકો ઓ એક્સ અને ઓ વાય ધરી. અહીંયા આપણે ઋણ ઢાળ તમારે લેવો હોય તો આપણે પેલી આકૃતિ જે દોરી હતી ને આ તટસ્થ વક્ર એટલે શું, એમાં તમે આ રીતે આઈસી વક્ર જ આપણે ખાલી જોવાનું છે. આ સીધી તમે દોરશો એટલે આપણે ઓલી દોરી રીતે દોરી શકો તમે. તો અહીંયા છે, અહીંયા ઉપરથી નીચે તરફ જતો ઋણ ઢાળ છે. શું તમે જોઈ શકો છો? આઈસી વક્ર કેવો છે? ઉપરથી નીચે તરફ આવો હોય છે એમ કહેવામાં આવે છે. તટસ્થ વક્રનો ઢાળ કેવો હોય? ઋણ હોય. તો તટસ્થ વક્રનો ઢાળ ઋણ જ હોય એવું સાબિત કરવા માટે આપણે બીજા ઓપ્શન છે જે હોઈ શકે છે એ નથી એ સાબિત કરવાના છે. એટલે આપણે આ ત્રણ ઓપ્શન એમાં હોઈ શકે, ધન ઢાળ, પાયાની ધરીને સમાંતર અને ઊભી ધરીને લંબ. તો અહીંયા આપણે જોઈએ ઊભી ધરીને સમાંતર એટલે આ વર્ટિકલ, આ હોરિઝોન્ટલ અને આ ધન ઢાળ પોઝિટિવ. એટલે આ શું છે? અહીંયા નીચેથી ઉપર તરફ જાય છે. ધન ઢાળ હોય એટલે શું થાય? નીચેથી ઉપર તરફ જાય છે આઈસી વન, અને આ ઋણ એટલે ઉપરથી નીચે તરફ જતો. તો પહેલા આપણે એ સાબિત કરી લઈએ કે તટસ્થ વક્રનો ઢાળ છે એ ધન ન હોઈ શકે, પોઝિટિવ ના હોઈ શકે. તો અહીંયા આપણે જોઈએ છીએ સફરજન ને મોસંબીના એક કુમો જ લેશું આપણે બધા એક્ઝામ્પલમાં. ઓ એક્સ ધરી ઉપર મોસંબી જ લેવાને છે અને વાય ધરી ઉપર સફરજન લેવામાં આવેલા છે. હવે અહીંયા આપણે જોઈએ આ ઢાળ કેવો લીધો છે? આઈસી વન, એસી છે આ વક્ર, તટસ્થ ઇન્ડિફરન્ટ કર એ ધન ઢાળ લીધો છે. એટલે એન અને એમ બિંદુ, જો એક જ તટસ્થ વક્ર આવેલા એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા બધા જ બિંદુ એક સરખો સંતોષ આપતા હોવા જોઈએ. જો આમાં આપણે આમાં છે ને આપણે લીધા હતા ને પાંચ બિંદુ એ બધા એક જ સરખા સંતોષ આપતા હતા, જે એમ એન જી આર એ રીતે આપણે બિંદુ લીધા હતા, બધા એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા હતા એટલે બધા બિંદુ એક સરખો જ, બધા સંયોજનો એક સરખો સંતોષ આપતા હતા. તો અહીંયા પણ આ ધન ઢાળ હોય તો એન અને એમ બિંદુ એક સરખો સંતોષ મળવો જોઈએ. એટલે કે એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા બધા જ બિંદુએ એક સરખો સંતોષ મળતો હોવો જોઈએ, એને જ ઇનડિફરન્ટ કર કહેવાય. એટલે
એટલે એટલે જ એને સમતૃપ્તિ વક્ર કહેવાય કે એક જ તટસ્થ વક્ર ઉપર ગમે તેટલા બિંદુ આવ્યા હોય, ત્રણ હોય, ચાર હોય, બે હોય, પાંચ હોય, બધા જ બિંદુ એક સરખો સંતોષ મળે, એટલે કે બધા સંયોજને એક સરખો સંતોષ મળે. તો અહીંયા આપણે જોઈએ આ પોઝિટિવ છે IC1, તો એન અને એમ બિંદુ એ સરખો સંતોષ મળે છે એ સાબિત આપણે કરીએ. તો એન બિંદુ એ જોઈએ કેટલી મોસમી મળે છે, તો કે બે. સફરજન, તો કે બે, બે સફરજન અને બે મોસમ્બી. ક્યાં? તો કે IC1 ના આ IC કર છે જેના N બિંદુએ. અને M બિંદુએ? તો M બિંદુએ ત્રણ મોસમ્બી અને ત્રણ સફરજન મળે છે. IC1 ના M બિંદુએ કેટલું મળે છે? ત્રણ મોસમ્બી, ત્રણ સફરજન. હવે N બિંદુએ બે મોસમ્બી, બે સફરજન મળે છે. તો હવે આ બે મોસમ્બી અને બે સફરજન કરતા ત્રણ મોસમ્બી અને ત્રણ સફરજન છે, નો ડાઉટ, વધારે સંતોષ આપે. એટલે અહીંયા એન બિંદુ કરતા એમ બિંદુમાં વધારે સંતોષ આ સંયોજન આપે છે. ત્રણ સફરજન, ત્રણ મોસમ્બીનું સંયોજન એ બે મોસમ્બી, બે સફરજન કરતા વધારે જ સંતોષ આપે ગ્રાહકને. એટલે આપણે એમ કહી શકીએ કે IC વક્ર જે તટસ્થ વક્ર છે એ ધન હોઈ શકે નહીં. કેમ કે તટસ્થ વક્રનો નિયમ છે કે બધા જ બિંદુ એક જ તટસ્થ વક્ર પર આવેલા બધા જ બિંદુ એક સરખો સંતોષ આપતો હોવો જોઈએ, એટલે કે સમતૃપ્તિ વક્ર તરીકે એટલે જેને ઓળખવામાં આવે. એટલે આપણે એમ કહીએ કે તટસ્થ વક્રનો ધાર ધન હોઈ શકે નહીં. આ આકૃતિથી આપણે એ સાબિત કર્યું. હવે બીજો ઓપ્શન લઈ લઈએ આપણે, તટસ્થ વક્ર પાયાની રેખાને સમાંતર હોઈ શકે કે નહીં. તો આપણે અહીં એ સાબિત કરીએ કે ન હોવો જોઈએ, નથી, પાયાની ધરીને સમાંતર ન હોઈ શકે. તો અહીંયા પણ આપણે એ જ લેવાનું છે, હોય એક સ્તરી ઉપર મોસમી, હોય એક ઉપર સફરજન લીધા છે. હવે IC વક્ર આવડો આ છે, IC એ તટસ્થ વક્ર છે. હવે એના બધા જ બિંદુ એક સરખો સંતોષ આપેલા હોય, અહીંયા પણ આપણે બે જ બિંદુ લઈએ છીએ, એન અને એમ, અને એન ને એમ બિંદુ એક જ સરખો સંતોષ આપે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો પેલા આપણે લેશું એન બિંદુએ. એન બિંદુએ કેટલા સફરજન મળે છે? ત્રણ. એમ બિંદુએ? તો કે એમાંય ત્રણ સફરજન મળે છે. એન બિંદુએ કેટલી મોસમ્બી મળે છે? ત્રણ. એમ બિંદુએ? તો કે ચાર મોસમ્બી મળે. હવે અહીંયા જોઈએ, એન બિંદુએ ત્રણ સફરજન, ત્રણ મોસમ્બી, અને એમ બિંદુએ ત્રણ સફરજન અને ચાર મોસમ્બી મળે છે. એટલે એમ બિંદુ કરતા આપણે જોઈએ કે એન બિંદુમાં, એન બિંદુએ ત્રણ મોસમ્બી, એમ બિંદુએ ચાર મોસમ્બી. સફરજન તો બે બિંદુએ કેટલા છે? સરખા જ છે આ સંયોજન. તો કેવું સંયોજન છે એન બિંદુનું? તો કે ત્રણ સફરજન, ત્રણ મોસમ્બીનું. એમ બિંદુએ કેવું સંયોજન છે? ત્રણ સફરજન અને ચાર મોસમ્બીનું સંયોજન છે. તો અહીંયા આપણે એન કરતા એમ બિંદુએ વધારે સંતોષ મળે છે. એટલે ઓલી આપણી જે સાબિતી ધારણા છે, જે નિયમની શરત છે, આઈસી વક્ર પર એક જ તટસ્થ વક્ર પર આવેલા બધા જ બિંદુ એક સરખો સંતોષ આપી, અહીંયા ખોટી સાબિત થાય છે. કેમ કે એન કરતા એમ બિંદુએ વધારે સંતોષ મળે છે, એટલા માટે તટસ્થ વક્ર નો ઢાળ છે પાયાની રેખાને સમાંતર હોઈ શકે નહીં. એટલે આ બીજો વિકલ્પ અહીંયા આપણે ખોટો પડે છે. એટલે આ ઢાળ કેવો હોય? પાયાની ધરીને સમાંતર પણ ન હોઈ શકે. હવે ત્રીજો એનો વિકલ્પ છે કે લંબ ધરીને સમાંતર. આપણે લંબ, પાયાની ધરી છે એને લંબ સ્વરૂપે હોય, અથવા ઊભી ધરીને સમાંતર, વર્ટિકલ. પાયાની ધરીને લંબ હોઈ શકે, અથવા ઊભી ધરી છે એને સમાંતર હોઈ શકે, તમે એમ પણ કહી શકો, અથવા વર્ટિકલ આકારનો છે. તો અહીંયા આપણે જોઈશું IC વક્ર, તટસ્થ વક્ર છે અહીં આપેલો છે, એના ઉપર આપણે એન ને એમ બે જ બિંદુ લઈએ છીએ, અને અહીં આપણે OX ઉપર મોસમ્બી અને સફરજન જેમ લઈએ છીએ એ જ લીધા છે આકૃતિમાં. તો અહીંયા જોશું આપણે એન અને એમ બિંદુએ કેટલા સફરજન અને કેટલા મોસમ્બી મળે છે. તો અહીંયા આપણે જોઈએ એન અને એમ બિંદુએ, બે બિંદુએ મોસમ્બી તો કેટલી છે? સરખી છે, બબે એકમ મળે છે. બે એકમ મોસમ્બી એમ બિંદુએ અને એન બિંદુએ પણ બે એકમ મોસમ્બીના. સફરજનમાં ફેર છે, એન બિંદુએ કેટલા સફરજન? તો કે ત્રણ, અને એમ બિંદુએ ચાર સફરજન મળે છે. એટલે આનું સંયોજન કેવું થશે? તો કે એન બિંદુનું સંયોજન જે થશે બે મોસમ્બી અને ત્રણ સફરજન. જ્યારે એમ બિંદુએ કયું સંયોજન થશે? તો કે બે મોસમ્બી અને ચાર સફરજન. તો આમાં એન કરતા એમ બિંદુ વધારે સંતોષ આપે કેવી રીતે? તો કે બે મોસમ્બી અને ત્રણ સફરજનનું સંયોજન કરતા બે મોસમ્બી અને ચાર સફરજનનું સંયોજન વધારે સંતોષ આપે છે. એટલે અહીંયા આઈસી વક્ર ઉપર આવેલા, એટલે કે આ તટસ્થ વક્ર ઉપર આવેલા, એક જ તટસ્થ વક્ર ઉપર આવેલા બે બિંદુઓ એન અને એમ એક સરખો સંતોષ આપતા નથી.
આપણે સરસ શું છે કે તટસ્થ વક્ર ઉપર આવેલા બધા જ બિંદુ એક સરખો સંતોષ આપતા હોય છે અથવા હોવા જોઈએ, પણ અહીંયા આ શરત ખોટી પડે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે તટસ્થ વક્ર પાયાની રેખાને લંબ સ્વરૂપે હોઈ શકે નહીં. એટલે આ ત્રણેય શરત, અહીંયા આ ત્રણેય શક્યતાઓ ખોટી પડે છે. શું? તો કે તટસ્થ વક્રનો ઢાળ ધન હોઈ શકે નહીં, તટસ્થ વક્ર પાયાની રેખાને સમાંતર હોઈ શકે નહીં, અને તટસ્થ વક્ર પાયાની રેખાને લંબ સ્વરૂપે હોઈ શકે નહીં. તો કેવો હોય? તો એટલા માટે તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. આવો ઋણ ઢાળ છે ઉપરથી નીચે તરફ જતો. આના કોઈ પણ બિંદુ લ્યો તમે, અહીંયા અહીંયા આપણે લીધા હતા ને બિંદુઓ, કોઈ પણ બિંદુ તમે લ્યો. અહીંયા આપણે એક બિંદુ લઈએ, અહીંયા બિંદુ લ્યો, બીજું તમે અહીંયા લ્યો, આ બધા જ બિંદુ, યા ત્રીજું અહીંયા લઈએ આપણે, આ બધા જ બિંદુ કેવો એક સરખો સંતોષ મળશે આ બધા બિંદુ. એટલે તટસ્થ વક્રનો ઢાળ કેવો હોય છે? તો કે ઋણ હોય છે. જો ઉપરથી નીચે તરફ જતો ઋણ ઢાળ હોય. એટલે આ ત્રણેય વિકલ્પ ખોટા પડે છે. એટલા માટે તટસ્થ વક્રનો ઢાળ હંમેશા ઋણ હોય છે. એટલે ત્યાર પછીનું ત્રીજું લક્ષણ, એટલે તમારે જો પરીક્ષામાં આ તટસ્થ વક્રનો ઢાળ ઋણ છે તો એને માટેના જે આ ત્રણેય વિકલ્પ છે કે ધન ઢાળ હોઈ શકે કે નહીં, પાયાની ધરીને સમાંતર હોઈ શકે નહીં, કે પાયાની ધરીને લંબ હોઈ શકે કે નહીં, એ તમારે આકૃતિ દ્વારા એ સમજાવી અને સાબિત કરવાનું છે. સાવ સરળ છે, આકૃતિ થોડીક વધારે પણ આકૃતિ પણ સરળ છે. તમે બે ચાર વાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને યાદ રહી જશે. પ્રશ્ન આઈએમપી છે અને એકદમ ઈઝી છે. ખાલી આકૃતિ તમારી યાદ રાખવાની છે અને ખાલી કેવો ઢાળ હોય તો કેવું ન હોઈ શકે એટલું યાદ રાખવાનું. ચાર લક્ષણ છે તમારે, એમાં પેલું અને ચોથું લક્ષણ છે મેં કંઈક જ આકૃતિ છે, પણ બીજું ને ત્રીજા લક્ષણમાં ત્રણ ત્રણ આકૃતિ તમારે સમજાવવાની છે. એટલે ટોટલ તમારે આઠ આકૃતિ, ચાર લક્ષણોમાં આઠ આકૃતિ યાદ રાખવાની છે. સૌ સરળ આકૃતિ છે, કઈ બહુ છે નહીં. સફરજન અને મોસંબીના એકમના આધારે જ આ બધી આકૃતિ દોરવાની છે એટલે ઇઝીલી તમને યાદ રહેશે. પણ આની પ્રેક્ટિસની જરૂર છે. માઇક્રો ઇકોનોમિક્સમાં ગોખવાનું ન ચાલે, સમજવાનું કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ અને તમને બધી પ્રેક્ટિસની જરૂર છે. જેમ આકૃતિને તમે કોન્સેપ્ટ યાદ રાખશો એમ તમને તમે તમારા ઓનવર્ડમાં એનું એનાલિસિસ કરી શકશો. એટલા માટે તમારે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. બે ચાર વાર આકૃતિ તમે દોરો અને જ્યારે જરૂર પડે ત્યારે આ વિડીયો જોઈને પાછું તમે રિવાઇઝ એને કરી શકો છો. એટલે આસાનીથી સરળતાથી તમે સમજાવી શકશો. એ સાદા શબ્દોમાં હું તમને સમજાવું છું. હવે ત્રીજું લક્ષણ લેશું આપણે. તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે તો બીજા કેવા વિકલ્પ? તો કે અંત ગોળ હોય, સીધી રેખા હોય, કાટકોણ આકારનો હોય, આ બધી શક્યતાઓ છે. તો આપણે અહીંયા સાબિત કરવું પડે કે તટસ્થ વક્ર સીધી રેખા હોય તો છે કે નહીં, એ આપણે સાબિત જવાની જેમ જ છે. પછી તટસ્થ વક્ર કાટકોણ આકારનો હોય તો શું થાય, અને તટસ્થ વક્ર અંત ગોળ હોય તો કેવી રીતે હોય, એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો અહીંયા ત્રણેય વસ્તુ આપણે સાબિતી લેવી પડશે. એટલે તટસ્થ વક્ર કેવો છે એ આપણે અહીંયા જોઈ શકીએ. તો પેલા આપણે લેશું તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. બાહ્ય ગોળ એટલે જોયું ને, આ છે કેવો અંત ગોળ છે, આનાથી વિરુદ્ધ. આપણે ઓલામાં આકૃતિ કેવી દોરી હતી? બાહ્ય ગોળ. એવી જ આકૃતિ તમે અહીંયા દોરી શકો. કેવો? તો કે ઉદગમ બિંદુથી બાહ્ય ગોળા આ રીતે. એટલે અહીંથી આપણે જોવાનું બાહ્ય ગોળ છે, આ રીતે હોઈ શકે. આવો નહીં, આ કેવો છે? આ અંત ગોળ. આપણે આ ઉદગમ બિંદુથી જોઈએ ને તો અંદરની સાઈડ ગોળ છે, એટલે એને ઉદગમ બિંદુથી અહીં જોવાનું ગોળ. પણ અહીં ઉદગમ બિંદુથી જોઈએ તો આ કેવો છે? બાહ્ય ગોળ આવો હોય છે એવું આપણે સાબિત કરવાનું. આપણે પેલી આકૃતિ જોઈએ ને, એ જ આકૃતિ પછી તમે સમજી શકો. એ બાહ્ય ગોળ પણ છે અને ઋણ ઢાળવાળો પણ છે, એટલે આ રીતે હોય તો એવું છે એમ આપણે કહીએ છીએ. તો આ ત્રણેય શક્યતા આપણે સાબિત કરવી પડે કે આવું નથી. જો આ હોય તો શું થાય? ક્યાં કઈ વસ્તુમાં આવા ઢાળ હોય, અંત ગોળ, કાટકોણ આકારનો અને સીધી રેખા, એ આપણે આ સાબિત કરવાનું. જો આ ત્રણેય ન સાબિત થાય તો આપણે એમ કહી શકીએ તટસ્થ વક્ર બાહ્ય ગોળ જ હોય છે. એટલે બાહ્ય ગોળની આકૃતિ આપણે અહીં જોઈએ. હવે આપણે અહીંયા જોઈ લઈએ. પેલા લેશું તટસ્થ વક્ર સીધી રેખા હોય તો શું થાય, શેમાં સીધી રેખા હોય. તો અહીંયા જો આપણે સફરજન અને મોસંબીના એકમ નહીં લઈશું. કામ કે અહીંયા તટસ્થ વક્ર સીધી રેખા, આઈસી વક્ર જો આમ સીધી રેખા, ઓલી લંબ સ્વરૂપ આપણે આમ દોરી હતી એમને, બરાબર. સીધી રેખા એટલે આ રીતે સીધી રેખા હોય છે. આઈ સી વન આ સીધી રેખા છે, એના એન અને એમ બિંદુ બે લીધા છે. આમ તો ચારેય તમે લઈ શકો, આઈ એન એમ અને સી, અથવા તમે એન અને એમ એ બિંદુ પણ તમે લઈ શકો સમજવા માટે. તો અહીંયા આપણે સફરજન અને મોસંબીના એકમો નહીં ચાલે.
એક સ્તર ઉપર આપણે 5 રૂપિયાની અથવા તમે 10 રૂપિયાની નોટ લઈ શકો. આપણે કાલના એક્ઝામ્પલમાં લીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે 10 રૂપિયાની નોટ અને 1-1 રૂપિયાના 10 સિક્કા બે અવેજી વસ્તુઓ છે. તો અહીંયા અવેજી વસ્તુના સંદર્ભમાં જો વસ્તુ અવેજી સંપૂર્ણ અવેજી વસ્તુ હોય ને તો તટસ્થ વક્રનો ઢાળ સીધી રેખા હોય એ આપણે આમાં સાબિત કરીએ છીએ. અહીંયા ઓવાય ધરી ઉપર 1 રૂપિયાની નોટ લીધી છે અથવા 1 રૂપિયાના સિક્કા આપણે લઈ લઈએ. તો અહીંયા શું લીધું છે, ઓ એક સ્તરી ઉપર આપણે 5 રૂપિયાની નોટ લીધી છે. તમે 10 રૂપિયાની નોટ લ્યો ગમે તે ચાલે, અને અહીંયા આપણે 1 રૂપિયાની નોટ અથવા 1 રૂપિયાના સિક્કા ઓ વાય ધરી ઉપર લેવામાં આવ્યા છે. હવે અહીંયા આપણે જોઈએ કે 5 રૂપિયાની નોટના બદલામાં આપણે 1-1 રૂપિયાના કેટલા નોટ અથવા કેટલા સિક્કા મળશે, તો કે 5 જ મળશે. શું કામ, તો કે એ સંપૂર્ણ અવેજી વસ્તુઓ છે. એટલે અહીંયા આપણે પહેલા જોશું કે 15 અહીંયા સિક્કા છે બરાબર. તો 5ની નોટ કેટલું છે, અહીંયા આપણે જોઈએ 15 સિક્કા હોય તો આપણે લેવાના છે ને, 3 ત્રિકોણી આપણે લેવાના છે બરાબર. એટલે તમે અહીંયા 0 અહીંયા તો આપણે મળે કે 3 નોટ હોય તો તમને 15 સિક્કા મળે. એટલે આ રીતે 5ની 3 નોટ હોય તેને વેચીમાં તમને 15 સિક્કા મળે. પછી તો કે અહીંયા આપણે જોઈએ 10ની નોટ છે, આ 10 સિક્કા છે, તો એના બદલામાં તમારે કેટલી નોટ આપવી પડે, તો કે 2. અને 5ની 1 નોટમાં તમને કેટલા સિક્કા મળે, તો કે તમને 5 સિક્કા તમારે જોતા હોય તો તમને 1 જ 5ની નોટના તમને 5 સિક્કા જ મળે. એટલે આપણે શું કહી શકીએ કે તમારે 1 5ની નોટના બદલામાં તમને 5 સિક્કા જ મળે રૂપિયાવાળા. એટલે સંપૂર્ણ અવેજી વસ્તુ. પછી તમે બીજી 5ની નોટ આપો તો તમને બીજા 5ના સિક્કા મળે. એવું ન મળે કે તમે પહેલી વાર તમે 5ની નોટ આપો એટલે તમને 5 સિક્કા આપે, બીજી વાર તમે 5ની નોટ આપો એટલે તમને 4 સિક્કા આપે 1-1 રૂપિયાના, પછી ત્રીજી વાર તમે 5ની નોટ આપો તો તમને 3 જ સિક્કા આપે. એવું નથી થતું અહીંયા. શું કામ, તો કઈ એન બિંદુએ તમે જુઓ છો ને, એન અને એમ બિંદુએ બે અહીંયા આ જે ત્રિકોણિયા છે ને, જો તમે એ બધા એનો આકાર કેવો છે, એક જ સરખો છે. જો અહીંયા આ તમે લંબ જુઓ તો આ બધા એક જ સરખો માપ છે ને, અહીંયા જુઓ તમે ઊભી ધરીને તો એક જ સરખો માપ છે આ બધો. એટલે આ બધો એક જ સરખો માપ છે ને, એ શું બતાવે છે, તો કે એમ કે છે કે અવેજી અથવા પૂરક વસ્તુ હોય. જો આ બધે આ બધો ઢાળ કેવો છે, એક જ સરખો છે. અહીં તમે જોઈ શકો છો આ ઢાળ એક જ સરખો છે બરાબર, એક જ સરખો ઢાળ છે બધા એમ એક જ સરખું માપ છે. અહીં આ ત્રિકોણિયા કેવા છે, એક જ સરખા તમને માપ બતાવે છે, એમાં ફેરફાર નથી. એટલે અહીંયા ક્યારે આવું બની શકે, તો કે કોઈ વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી વસ્તુ હોય ત્યાં બને. આ નાના નથી, જો આપણે આ કાલે સીમાંત અવેજીના દરમાં જોયું તો આ બધા ત્રિકોણિયા કેવા હતા, નાના મોટા હતા, પણ અહીંયા આ બધા ત્રિકોણિયા એક સરખા છે. બધા ત્રિકોણિયા તમે જોશો તો એક સરખા માપ બતાવે છે, એમાં કોઈ નાના મોટા નથી. હવે ખરેખર સમતુલ ત્રિવક્ર છે એમાં એવું થાય કે એક વસ્તુ મેળવવા માટે બીજી વસ્તુનો જે ત્યાગ કરવામાં આવે છે ને, ઓછામાં ઓછા એકમોનો ત્યાગ કરવામાં આવતો હોય છે. તો અહીંયા તો એવું થતું નથી, અહીંયા શું થાય છે, બધો એક જ સરખો આ ત્રિકોણિયા છે, એક જ સરખો ત્યાગ કરવામાં આવે છે. શું કામ, તો કે જો સંપૂર્ણ અવેજી વસ્તુ હોય તો એવું બને, સફરજન અને મોસંબીમાં આવું નહીં બને, પણ એવું બને તમને કે 5ની 1 નોટના તમને 5 સિક્કા મળે. 5ની 2 નોટ લ્યો, અહીં તમે 2 નોટ લ્યો, અહીં જો 5ની તમારી પાસે 1 જ નોટ છે, 5ની 1 જ નોટ હોય તો તમને 5ના 5 સિક્કા જ મળે, 5ની 2 નોટ હોય તો તમને અહીંયા આપણે 10 સિક્કા મળી શકે. એટલે આ સીધી રેખા હોય તટસ્થ વક્રનો ઢાળ એમ આપણે કહી શકીએ. એટલે આ ત્રિકોણિયા છે એ બધા કે 5 રૂપિયાની 1 નોટના તમને 5 સિક્કા જ મળશે. પછી અહીંયા તમે લ્યો તોય ભલે, આ લ્યો તોય ભલે, આ લ્યો તોય ભલે. એટલે અહીંયા તમને કોઈ એમ નહીં કે તમે 5ની નોટના સિક્કા તમને ઘટતા જતા દરે મળશે, એવું ના કરી શકો. એટલે અહીંયા 2 10 સિક્કા લ્યો અને 1 નોટ લ્યો, 5ની 5 સિક્કા લ્યો અને 5ની 2 નોટ લ્યો તો 15 જ થાય. અહીંયા 15 રૂપિયા 0 તમે 5ની નોટ લ્યો અને 15 સિક્કા લ્યો તો 15 રૂપિયા જ થાય. અહીંયા તમે 5ની 3 નોટ લ્યો તો 15 જ રૂપિયા થશે. અહીંયા એન બિંદુએ શું થશે, તો કે 10 આપણે અહીંયા કેટલા લીધા, 10 સિક્કા 1-1 ના અને 1 5ની નોટ લીધી છે અહીંયા, તો કે 5ના 5 સિક્કા અને 10 5ની 2 નોટ, 15 રૂપિયા જ થશે. એટલે કોઈ પણ બિંદુએ તમે જુઓ તો 15 રૂપિયા જ થશે. એટલે કે જો સંપૂર્ણ અવેજી વસ્તુ છે આ 1 રૂપિયાની નોટ અને 5 રૂપિયાની નોટ, કે 1 5ની નોટના 5 તમને 1-1 રૂપિયાના સિક્કા અથવા 1-1 રૂપિયાની 5 નોટ મળે,
એટલે સંપૂર્ણ અવેજી વસ્તુ હોય ત્યાં જ આ શક્ય બને કે તટસ્થ વક્ર સીધી રેખા હોઈ શકે. ક્યારે તટસ્થ વક્ર છે અને વાસ્તવમાં આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી વસ્તુ હોતી નથી, એટલા માટે આપણે એમ કહી શકીએ કે તટસ્થ વક્ર સીધી રેખા હોઈ શકે નહીં. વાસ્તવમાં બધી વસ્તુઓ કેવી છે કે એની નજીકની અવેજી વસ્તુ હોય પણ સંપૂર્ણ અવેજી વસ્તુ હોતી નથી, એટલા માટે અહીંયા આપણે એમ કહીએ કે તટસ્થ વક્ર સીધી રેખા હોઈ શકે નહીં. જો તટસ્થ રેખા સીધી હોય તો કેમાં હોય, તો કે જે સંપૂર્ણ અવેજી વસ્તુઓ હોય એમાં જ હોય. પછી બીજો વિકલ્પ છે તટસ્થ વક્ર કાટકોણ આકારનો હોય તો અહીંયા આપણે પાછી કાટકોણ આકારમાં ક્યાં હોય, તો કે કોઈ વસ્તુ એકબીજાની પૂરક હોય ને તો કાટકોણ આકારનો હોય, કે બોલપેન અને રિફિલ, ટ્યુબ અને ટાયર, બ્રેડ અને બટર, આપણે જે આ બધી વસ્તુઓ લઈએ છીએ ને એકબીજાની પૂરક છે. તો અહીંયા આપણે ટ્યુબ અને ટાયરનું ઉદાહરણ લીધું છે, આપણે લાસ્ટ લેક્ચરમાં એ જ લીધું હતું. તો ઓ એક્સ ધરી ઉપર ટ્યુબ લીધું છે ને ઓ વાય ધરી ઉપર ટાયર લેવામાં આવ્યા છે. હવે અહીંયા આપણે કોઈ એમ નહીં કે જો આ બધા બિંદુ છે, આ આઈસી, આ જો આઈસી વન છે, આ આધાર કાટકોણ આકાર આઈસી વન છે, એ કયું છે આવડો. હવે એનો એન એમ અને ટી ત્રણ બિંદુ આવેલા છે અને અહીંયા આઈસી ટુ વક્ર છે, આ બીજો તટસ્થ વક્ર છે, એમાં બે બિંદુ છે. હવે એને આપણે તૂટક બિંદુથી બધે જોઈ રહ્યા છે આ બધા, એટલે આ ચાર બિંદુઓ છે એન એમ ટી અને વી. હવે અહીંયા તમારે એટલું સમજાવવાનું છે કે ટ્યુબ અને ટાયર, સાદું ઉદાહરણ આપણે કાલે લીધું તો એ જ રીતે તમને સમજાવી શકું કે આપણે એમ કહીએ કે બે ટાયર અને મને એક ટ્યુબ મારી પાસે એટલું છે, બરાબર. અથવા મારી પાસે ત્રણ ટાયર અને એક ટ્યુબ છે તો હું એમ કહીશ કે હજી મને બીજું એક ટાયર આપો તો હું તમને આ ટ્યુબ આપી દઉં, તો એને કોઈ પણ વસ્તુનું એ કામ નહીં લાગે. અથવા એની પાસે બે ટ્યુબ છે અને સામે બે ટાયર હોવા જોઈએ, એની બદલે એની પાસે બે ટ્યુબ ને એક ટાયર જ છે, તો પાછી ટ્યુબની માંગણી કરી શકે એક ટાયર ને એક ટ્યુબની જોડી માટે. પણ એમ ન કહી શકે કે હું તમને ટ્યુબ આપું તો તમે મને ટાયર આપો. જો અહીંયા આપણે જોઈએ છે ને, અહીંયા શું છે એની પાસે, અહીં કેટલું છે આપણે જોઈએ તો બે ટાયર છે અને ટ્યુબ કેટલી છે એક, તો એનો કોઈ ઉપયોગ નહીં થાય, એને એક વધ સાખી જોડી નથી થતી. અહીંયા જોઈએ તો કે એક ટાયર છે અને બે ટ્યુબ છે, પણ એનો કોઈ મતલબ નથી, એટલે એના બદલામાં એને આપી શકે, એના બદલાએ બે ટાયર અને બે ટ્યુબ હોય અથવા અહીંયા એક ટાયર અને એક ટ્યુબ હોય તો એને ઉપયોગી બને. એટલે આ ક્યાં બને, તો કે એક પૂરક વસ્તુના સંદર્ભમાં આવું બની શકે. આ પૂરક વસ્તુ જો આપણે ડ્રોપ લઈએ છીએ કે એક ટાયર અને ટ્યુબ, આ રીતે તમે પૂરક વસ્તુ હોય તો એનો આ તટસ્થ વક્રનો ઢાળ છે એ કાટકોણ આકારનો હોઈ શકે, પણ બધી જ વસ્તુઓ એકબીજાની પૂરક હોતી નથી. એટલે જ્યાં જે વસ્તુ પૂરક ન હોય ત્યાં તટસ્થ વક્રનો ઢાળ ઋણ જ હોય, કાટકોણ આકારનો ન હોય. પણ જ્યાં આપણે ટાયર અને ટ્યુબ એકબીજાના પૂરક વસ્તુ છે એટલે એનો ઢાળ આપણે અહીંયા જો આપણે તૂટક લાઈનથી આ બતાવ્યો છે ચાર બિંદુથી, એ પૂરક વસ્તુ હોય ત્યાં આ સાચું પડે, પરંતુ જ્યાં વસ્તુ એકબીજાની પૂરક ન હોય ત્યાં તટસ્થ વક્રનો ઢાળ ઋણ જ હોય, કાટકોણ આકારનો ન હોઈ શકે. એટલે અહીંયા આપણે આ ડોટ ડોટ બિંદુ આપ્યા છે ને એ રીતે બતાવ્યું છે, એટલા માટે એક ટાયર એક ટ્યુબ, બે ટાયર અને બે ટ્યુબ. પછી અહીંયા એમ ન કહી શકીએ બે ટાયર અને એક ટ્યુબ કાંઈ કામ લાગે ને એક ટાયર અને બે ટ્યુબ કામ લાગે, એ કાંઈ ન થાય. એટલા માટે આપણે કાટકોણ આકારનો હોઈ શકે નહીં એવું આપણે, અને જો તટસ્થ વક્ર કાટકોણ આકારનો હોય તો ક્યાં હોય, તો કે પૂરક વસ્તુના સંદર્ભમાં. ત્રીજું છે તટસ્થ વક્ર અંતગોળ હોય તો, આ જો અંતગોળે હોઈ શકે આપણે એમ ક્યાં લઈ સાબિત કરીએ, અંતગોળ હોય એટલે શું થાય, જો અહીંયા આપણે લખ્યું છે આઈ સી વન રાજકોટ, આપણે ઋણ ઢાળમાં જામનગર લખ્યું તો અહીં રાજકોટના બિંદુ રહે આર જે કે ટી અને આઈ સી વન એ તટસ્થ વક્ર છે. એક જ બિંદુ પર આવેલા બધા જ બિંદુઓ છે, એક જ તટસ્થ વક્ર આવેલા, એક સરખો સંતોષ આપતા હોય એવું માની લઈએ છીએ આપણે. એટલે કે અહીંયા 16 સફરજન અને એક મોસંબી, 14 સફરજન, બે મોસંબી, 10 સફરજન, 3 મોસંબી, 4 સફરજન અને 4 મોસંબી, આપણે માની લઈએ કે એક સરખો સંતોષ આપે છે. પરંતુ આ તમે જુઓ છો સીમાંત અવેજીના દરનો નિયમ શું છે, કે એ ઘટતો જતો હોવો જોઈએ. તો આ ત્રિકોણ છે નાના થતા જ હોય ને, જો આમાં કેમ એક સરખા રહીએ છીએ, અને અહીંયા શું થાય છે મોટા થતા જાય છે, આ પેલા કરતા આ બીજું એના કરતા ત્રીજું મોટું છે. આ બેઝ બધા એના સરખા હશે, આ બધાના બેઝ સરખા છે, પણ વધારે શું છે બેઝ કરતા, તો આપણે જોઈ શકીએ છીએ. જો આ બધાનો બેઝ સરખો છે, એક જ મોસંબીના બદલામાં કેટલા સફરજનનો ત્યાગ કરે છે એ બતાવે છે. એટલે આ બધા એક જ મોસંબી લેવા માટે થાય ને
સફરજનનો ત્યાગ એટલે બધાનો બેઝ આ સરખો છે, પણ જે ઊભી ધરી છે લંબ કઈ તો કે આવડિયા આમાં ફેર છે. જો આની લંબાઈ કેટલી છે, આની લંબાઈ જુઓ તમે અને આની લંબાઈ જુઓ, આ ત્રણેય ત્રિકોણી આની લંબાઈ જોઈએ તો શું થાય છે, ઘટવી જોઈએ ને સીમાંત અવેજીના દરના નિયમ પ્રમાણે ઘટવી જોઈએ. પાયા શું થાય છે, ઘટતી નથી પણ વધે છે. આ ત્રિકોણ કરતા આ ત્રિકોણમાં મોટી લંબાઈ છે, આના કરતા આની લંબાઈ વધારે છે. એનો મતલબ શું થાય કે એક મોસંબી મેળવવા માટે વધુ ને વધુ સફરજન ગ્રાહક આપવા તૈયાર થાય છે. હવે આંકડાકીય દ્રષ્ટિએ તમારે જોવું હોય તો તમે સાબિત કરી શકો આંકડાની દ્રષ્ટિએ. શું તો કે અહીંયા આપણે કેટલા પેલા 16 સફરજન અને એક મોસંબી છે. હવે અહીંયા આપણે એમ કે તો બે સફરજન જતા કરે એટલે કે 14 સફરજન અને બે મોસંબી થઈ જાય છે, એટલે કે એક મોસંબી વધારે મેળવવા માટે અહીંયા કેટલા સફરજનનો ત્યાગ કરે છે, બે નો. પછી ત્રીજી મોસંબી મેળવવા માટે થઈને તો કે અહીંયા 10 સફરજન એની પાસે રહે છે, એટલે કેટલા 4 સફરજનનો ત્યાગ કરે છે, પેલા બે નો પછી 4 નો. પછી ચોથી મોસંબી મેળવવા માટે તો કે અહીંયા 4 સફરજન એની પાસે રહે છે, એટલે 6 સફરજનનો ત્યાગ કરે, પેલા બે સફરજનનો પછી 4 નો અને પછી 6 નો ત્યાગ કરે છે. એવું બને કે જયારે વસ્તુના એકમો, તો આ ઓલો આપણે સીમાંત અવેજીનો દર શા માટે ઘટે છે એ નિયમ ખોટો પડે, કે જેમ જેમ વસ્તુના એકમો એની પાસે જે વસ્તુ વધતી જશે એનું મહત્વ એને ઘટતું જાય છે, અને જે વસ્તુ એની પાસે ઓછી થતી જાય એનું મહત્વ વધતું જતું હોય છે. તો આ સફરજન ઓછા થાય છે તો એ ઓછા નો છાપવા જોઈએ, વધુ ને વધુ ના આપવા જોઈએ. એ મોસંબી વધુ ને વધુ મેળવવા માટે ઓછા ને ઓછા સફરજન નો ત્યાગ કરતો હોય છે, વધુ ને અહીં તો બે પછી બીજામાં 4 પછી 6 એ રીતે આપે છે. એટલે જો આ ત્રિકોણિયા નાના થવાના બદલે મોટા થાય છે. ખરેખર શું થવા જોઈએ, પેલા આમ વધારે મોટું હોય, આ એનાથી નાનું, એનાથી નાનું, એવી રીતે હોવું જોઈએ. એટલે તટસ્થ વક્ર અંત ગોળ હોઈ શકે નહીં, એ આપણા આઈસી વક્ર ઉપરથી, એટલે કે સીમાંત અવેજીનો દર જે ઘટતો જાય છે એ અહીં ઘટતો નથી પણ વધે છે, એટલા માટે તટસ્થ વક્ર અંત ગોળ હોઈ શકે નહીં. અહીંયા તો કેવો હોઈ શકે, તો કે તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. ઉદગમ બિંદુએથી જોયા તો આ બાહ્ય ગોળ હોય છે. શું કામ, તો કે તટસ્થ વક્ર સીધી રેખા હોઈ શકે નહીં. શું કામ, કે બધી વસ્તુઓ સંપૂર્ણ અવેજી વસ્તુ હોતી નથી એટલા માટે, અને પૂરક વસ્તુ પણ બધી વસ્તુ હોતી નથી એટલા માટે તટસ્થ વક્ર કાટકોણ આકારનો પણ ન હોય, અને તટસ્થ વક્ર અંત ગોળ ન હોઈ શકે. શું કામ, કે સીમાંત અવેજીનો દર ઘટતો જતો નથી એટલા માટે, એટલે બુદ્ધિપૂર્વક વર્તતો ગ્રાહક ક્યારેય આવું કરશે નહીં એટલા માટે થઈને તટસ્થ વક્રનો ઢાળ. જો આ ત્રણેય શક્યતામાં આપણે સાબિત કરી શકીએ કે એવો ન હોઈ શકે તો કેવો હોઈ શકે, તો કે તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. એટલે આપણે આ ત્રીજું લક્ષણ તમારે ત્રણ આકૃતિ દ્વારા સમજાવવાનું હોય છે, એટલે તમે આ સમજાવી શકો. ત્રણેય આકૃતિ સાવ સીધી સરળ આકૃતિ છે, પ્રેક્ટિસની જ વાત છે, તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. અને હવે ચોથું લક્ષણ આપણે લેવાનું છે. ચોથું લક્ષણ જોશું આપણે, કે તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. અહીંયા આપણે લીધા છે બે તટસ્થ વક્ર લીધા છે, એક થી તો એકને છે કે નહીં, પણ બે તટસ્થ વક્ર લીધા છે, એટલે તટસ્થ વક્રો એકબીજાને છેદતા નથી. જો અહીંયા આઈસી, આ આઈસી વન છે, આવડો આઈસી વન અને આ આઈસી ટુ, બે તટસ્થ વક્ર લીધા છે. હવે અહીંયા આપણે સફરજન અને મોસંબીના જ એકમો લેશું, ઓ એક સ્તરી ઉપર સફરજન, ઓ વાય થ્રી ઉપર, સોરી ઓ એક સ્તરી ઉપર મોસંબી ને ઓ વાય થ્રી ઉપર સફરજન લેવામાં આવ્યા છે. હવે આઈસી વન અને આઈસી ટુ બે છે એ તટસ્થ વક્ર છે. હવે આઈસી વન પર છે બે બિંદુઓ છે, જો ટી અને પી, એ બે એક સરખો સંતોષ આપે છે એવું માની લે, કે એક જ તટસ્થ વક્ર આવેલા બધા જ બિંદુઓ એક સરખો સંતોષ આપે. એટલે અહીંયા જે તટસ્થ વક્ર ઉપર આવેલા બિંદુ છે એ બધા એક જ સરખો સંતોષ આપશે. ક્યાં બિંદુઓ છે, તો કે અહીંયા જો આ ટી બિંદુ, બરાબર છે, આ ટી બિંદુ અને અહીંયા આ પી બિંદુ, આ બે એક સરખો સંતોષ આપતા એકમો છે, બરાબર, એક સરખો સંતોષ આપે છે આઈસી વન ઉપર. તો હવે આઈસી ટુ ઉપર, તો કે આઈસી ટુ ઉપર બે બિંદુ છે, કયું, તો કે એક તો આ આર બિંદુ છે અને બીજું આઈસી ટુ ઉપર કયું બિંદુ છે, તો કે આ પી બિંદુ છે. આની ઉપર બે ઉપર આવે, આમાં આવે આવડું આ અને આમાં પણ આવે આ પી બિંદુ. એટલા માટે આપણે એમ લઈ શકીએ કે આઈસી આપણે જે આ બિંદુ છે પી એ બે માં લાગુ પડે છે આપણે, કેમાં, તો કે આઈસી વન માં અને આઈસી ટુ બે માં આ બિંદુ લાગુ
પડશે P બિંદુ એટલે IC1 પરના બિંદુઓ ક્યાં છે IC1 પરનું બિંદુ છે T અને P જો અહીં આપણે બિંદુ IC1 પર T અને P બિંદુ આવેલા છે અને IC2 પર તો કે R અને P બિંદુ આવેલા છે જો IC2 પર R અને P બિંદુ લીધેલા છે હવે અહીંયા આપણે જોવાનું છે આ બધા બિંદુ લેતા જશું IC1 પરના પેલા બે બિંદુએ કેટલા સફરજનને કેટલા મોસંબી મળે એ આપણે જોઈ લઈએ તો IC1 પરનું જે T બિંદુનું સંયોજન કયું છે બે સંયોજન એના બે આ સંયોજનો છે IC1 પરના એક T અને P બિંદુએ તો T બિંદુએ કેટલા સફરજન અને કેટલા મોસંબી P બિંદુએ કેટલા સફરજન અને કેટલા મોસંબી મળે છે આપણે જોવાનું છે તો પહેલા આપણે લેશું T બિંદુનું સંયોજન હવે ટી બિંદુ એ આપણે જોઈએ તો કેટલા આપણે સફરજન મળે છે ટી બિંદુ એ તો અહીં આપણે લઈ લઈએ ઓ એમ વન આ બિંદુ એ કેટલા મળે છે સફરજન તો કે લંબ ધરી દોરીએ એટલે ઓ એમ વન થાય એટલે અહીંયા ઓ એમ વન એટલા કેટલો છે એટલા સફરજન અને મોસંબી કેટલી મળે છે તો આપણે આને લંબ દોરીએ અહીંયાથી તો એમ એટલે કેટલા ઓ એન જેટલી મોસંબી એટલે આનું સંયોજન શું થશે ટી બિંદુનું તો કે ઓ એમ વન જેટલા સફરજન અને ઓ એન જેટલી મોસંબી અહીં આપણે લીધું સફરજન કેટલા છે ઓ એમ વન એ સફરજન છે પ્લસ ઓ એન મોસંબી એટલે આ સંયોજન આપણે આ ટી બિંદુનું લીધું છે આવડું બરાબર હવે આઈસી વન નું બીજું બિંદુ છે પી ત્યાં કયું સંયોજન છે તો આપણે પેલા સફરજન જોઈએ તો કેટલું સફરજન ઓ એમ જેટલા સફરજન છે અહીંયા આટલા સફરજન પી થી લંબ દોરી એટલે ઓ એમ જેટલા સફરજન અને મોસંબી બી થી આપણે આમાં લંબ દોરીએ તો તે કેવું ઓ એન ટુ જેટલી મોસંબી ઓ એન ટુ જેટલી મોસંબી મળે તો આને પી બિંદુ એ શું સંયોજન થશે ઓ એમ સફરજન પ્લસ ઓ એન ટુ મોસંબી જો આપણે પી બિંદુનું સંયોજન લઈ છે ઓ એમ સફરજન પ્લસ ઓ એન ટુ મોસંબી એ લીધું ને પી બિંદુએ ઓ એમ સફરજન અને ઓ એન ટુ મોસંબી આનું સંયોજન થઈ ગયું હવે આપણે આઈસી ટુ ના બે બિંદુ લઈ લઈએ કયું તો કે આર અને પી તો આર બિંદુ એ આપણે કેટલા સફરજન મળે તો કે અહીંયા ઓ એમ વન બરાબર એને લંબ દોરી દે એટલે ઓ એમ વન અને મોસંબી કેટલી મળે અહીંયા તો કે આર થી અહીંયા લંબ દોરો તો ઓ એન વન જેટલી મોસંબી મળે તો અહીંયા આપણે લીધું છે ઓ એન વન મોસંબી અને પી બિંદુએ તો અહીંયા એટલું જ મળશે ઓ એમ સફરજન અને ઓ એન ટુ મોસંબી તો અહીંયા આ બે મળે છે ઓ એમ પ્લસ ઓ એન ટુ હવે અહીંયા શું થાય છે અહીંયા આપણે બે ને સામાન્ય પદો આ બધા બિંદુએ કેટલું સંયોજન છે આપણે અહીંયા જોઈ લીધું અહીંયા આપણે લખી નાખ્યું છે રાઈટ કે ટી બિંદુએ આર બિંદુએ અને પી બિંદુએ કેટલા સફરજન અને કેટલા મોસંબી મળે તો આપણે અહીંયા બે કે ત્રણ નથી લીધું પણ ઓ એમ ઓ એન એ રીતે લીધું છે તો અહીંયા આપણે આ સંયોજન લખી નાખ્યા છે ચારે બિંદુએ પેલા આઈસી વન ના પછી આઈસી ટુ ના આઈસી વન નું ટી અને પી બિંદુ નું અહીંયા સંયોજન લખી નાખ્યું છે આઈસી ટુ નું આર અને પી બિંદુ એ સંયોજન લખી નાખ્યું છે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આ પી બિંદુ છે એ બે નું સરખું સંયોજન છે જો ઓ એમ પ્લસ ઓ એન ટુ ઓ એમ પ્લસ ઓ એન ટુ એટલે આ બે ને સામાન્ય પદો આપણે કાઢી નાખીએ આ બે સામાન્ય પદો કાઢી નાખ્યા તો પી બિંદુનું સંયોજન છે આવડું આ જોયું આપણે આ સામાન્ય પદ આપણે અહીંથી કાઢ્યું હોય અહીંથી કાઢવું હોય આ બે સામાન્ય પદ પાછળ આપણે પી બિંદુનું સંયોજન છે ને ઓ એમ એ ઓ એન ટુ આ બે કાઢી નાખ્યા છે સામાન્ય પદ નીકળી ગયું તો હવે બાકી ક્યાં બે બિંદુ રહ્યા તો પી ને તો આ સામાન્ય પદ થી નીકળી ગયો આ બે મુદ્દા બે બિંદુ રહ્યા ટી અને આર એ બે એક સરખું સંતોષ મળવો જોઈએ ટી બિંદુ અને આર બિંદુ એ તો એ આપણે જોઈએ ટી બિંદુ એટલે કેટલું સંયોજન થાય છે તો ટી બિંદુ નું સંયોજન શું છે ટી બિંદુ નું તો કે ટી બિંદુ એ સંયોજન છે આપણે જોયું તો ઓ એમ વન ઓ એમ વન સફરજન અને ઓ એન મોસંબી બરાબર અહીંયા આપણે આ લઈ લીધું ઓ એમ સફરજન અને ઓ એન મોસંબી અને આર બિંદુ એ તો કે આર બિંદુ એ આપણે જોશું સફરજન કેટલા છે ઓ એમ વન જ છે પણ મોસંબી કેટલી છે તો કે અહીંયા ઓ એન વન જેટલી મોસંબી છે અને ટી બિંદુ એ ઓ એન જેટલી મોસંબી છે બેમાં આ ટી અને આર બિંદુ એ આપણે જોવા હોય તો સફરજન તો ઓ એમ વન જ આવશે બંનેમાં અહીંથી આપણે આમ લંબ દોરી દઈ છે એટલે પણ મોસંબીમાં ફેર પડી જાય છે અહીંયા ઓ એન આવે છે ટી બિંદુ એ અને આર બિંદુ એ આવે છે ઓ એન વન
કેટલો ફેર પડે છે? અહીંયા આટલો ફેર પડી જાય છે, એન એન વન છે. એટલે અહીંયા પણ તમે જુઓ તો અહીંયા કેટલો ફેર પડે છે? આટલો ફેર પડે છે, એન એન વન જેટલો આટલો ફેર પડી જાય છે. તો અહીંયા આપણે સફરજન નો બે બે ની જગ્યાએ ટી ને આર પોઈન્ટ શું છે? સફરજન ઓ એમ વન જ છે. તો અહીંયા પણ આપણે સામાન્ય પદો કાઢી નાખીએ, બે ટી ને આર માં આ સામાન્ય પદ, આ સામાન્ય પદ, એવા સફરજન સરખા જ મળે છે એટલે સરખો સંતોષ મળે. તો બાકી શું રહ્યા? તો આપણે બાકી રહ્યું આ એન ઓ એન મોસંબી. ક્યાં? તો કે ટી બિંદુ, ટી બિંદુ એ જે મળે છે ને ઓ એન સફર મોસંબી, અને આર બિંદુ એ જે મળે છે ઓ એન વન મોસંબી. જુઓ અહીંયા આર બિંદુ નું ઓ એન વન મોસંબી. તો આ બે જગ્યાએ આ એન, આ એન બિંદુ અને આ એન વન બિંદુ એ આ બે સરખો સંતોષ મળવો જોઈએ. હવે અહીંયા ઓ એન કરતા ઓ એન વન મોસંબી વધારે છે, તો અહીંયા ક્યાંથી ઓ એન માં જે સંતોષ મળે એના કરતા ઓ એન વન માં વધારે સંતોષ મળે. શું કામ? બાકી શું રહ્યું? આ બે સામાન્ય પદો કાઢ્યા એટલે આ બે ને આપણે પાછા લખી નાખીએ, પાછા આપણે એને લખી નાખીએ તો શું થાય? જો આ બે પદો સામાન્ય નીકળી ગયા એટલે બાહ્ય કેટલા રહ્યા? ઓ એન બરાબર ઓ એન વન, બે સરખા હોવા જોઈએ તો જ બે સરખો સંતોષ આપે. એટલે આ હોવું જોઈએ. પણ ખરેખર જોઈએ તો શું થાય છે? ઓ એન કરતા ઓ એન વન વધારે છે. ઓ એન કરતા શું છે વધારે? ઓ એન કરતા ઓ એન વન વધારે છે, એ આપણે આમાં જોઈએ છીએ. જુઓ તમે અહીંયા વધારે કયું છે? તો કે આવડું આ વધારે છે. આ બે સરખા હોઈ શકે નહીં, બે સરખું નથી. પણ અહીંયા કેવું છે? ગ્રેટર ધેન છે અહીંયા નિશાની. આ બે ને આપણે સરખામણી કરીએ તો કેવું આવે છે? ગ્રેટર ધેન. ઓ એન કરતા ઓ એન વન વધારે છે. જો આપણે અહીંયા બતાવીએ છીએ આ ઓ એન છે એના કરતા ઓ એન વધારે છે, એટલે અહીંયાથી આટલા આટલી મોસંબી વધારે મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ટી કરતા આર બિંદુએ વધારે સંતોષ મળે. તટસ્થ વક્ર ઊંચો એમ વધારે મળે આપણે. પણ અહીંયા શું છે? એકબીજાને છેદે છે, એકબીજાને છેદતા ન હોય છે. આ બિંદુ સામાન્ય પદ નીકળી ગયું એટલે આના ઉપરથી તમે એમ કહી શકો કે આઈસી વન અને આઈસી ટુ બે વક્ર છે, એ એકબીજાને છેદતા ન હોવા જોઈએ. છેદે તો એક સરખો સંતોષ મળે નહીં. આ ન છેદતા હોય તો ઉપર જમણી બાજુનો તટસ્થ વક્ર જેમ ઊંચો એમ વધારે સંતોષ, ડાબી બાજુ જેમ એટલે કે નીચેની સાઈડ એમ તટસ્થ વક્ર એમ ઓછો સંતોષ. એટલે એક જ તટસ્થ વક્ર પર આવેલા બધા બિંદુ એક સરખો સંતોષ આપે એ આપણે સાબિત કરવું હોય તો આપણે એકબીજાને સમાંતર હોવા જોઈએ, પણ એકબીજાને છેદતા ન હોવા જોઈએ. શું કામ? કે ટી કરતા આર બિંદુએ વધારે સંતોષ મળે છે. ટી બિંદુએ સફરજન એમ વન છે અને એન ઓ એન મોસંબી છે, અને આર બિંદુએ ઓ એમ વન સફરજન છે અને ઓ એન વન જેટલી મોસંબી છે. એટલે એન એન વન જેટલા આપણે આટલો ગાળો રહે છે. એટલે ઓ એન કરતા ઓ એન વન છે, આ ઓ એન કરતા ઓ એન વન એ મોટું હોય છે, એટલે ટી કરતા આર બિંદુએ વધારે સંતોષ મળે છે. એટલે આપણે અહીંયા એ પણ કહી શકીએ કે તટસ્થ વક્ર એકબીજાને છેદતા ન હોવા જોઈએ, છેદતા નથી. અને જો છેદતા હોય તો એક સરખો સંતોષ આપે નહીં તટસ્થ વક્ર. એટલે આ ચોથું લક્ષણ છે. અહીંયા આપણે તટસ્થ વક્રના જે ચાર લક્ષણો છે એ ચારે લક્ષણ, પેલું લક્ષણ હતું તટસ્થ વક્ર જેમ ઊંચો એમ વધારે સંતોષ, બીજું લક્ષણ હતું તટસ્થ વક્રનો ઢાળ ઋણ હોય છે. તો કેવો ન હોય તટસ્થ વક્ર નો ઢાળ? તો કે ધન ન હોય, પાયાને ધરીને સમાંતર ન હોય અને પાયાને ધરીને લંબ હોય શકે નહીં. ત્રીજું લક્ષણ હતું તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. તો તટસ્થ વક્ર કેવો હોય? તો કે પૂરક અવેજી સંપૂર્ણ અવેજી વસ્તુ હોય તો કેવો હોય? તો કે સીધી રેખા હોય તો શું થાય? તો કે અવેજી સંપૂર્ણ અવેજી વસ્તુ હોય તો સીધી રેખા હોય, એટલે સામાન્ય વસ્તુઓમાં એ સીધી રેખા પણ ન હોઈ શકે. બીજું આપણે લીધું કાટકોણ આકારનું, કાટકોણ આકારનો ન હોઈ શકે અને અંતઃગોળ પણ ન હોઈ શકે, એટલા માટે તટસ્થ વક્ર બાહ્ય ગોળ હોય છે. અને ચોથું લક્ષણ છે તટસ્થ વક્ર એકબીજાને છેદતા નથી. આ ચાર લક્ષણો છે તમારે. અને તમને પાછું રિપીટ કરી દઉં, પેલા લક્ષણમાં એક જ આકૃતિ છે, બીજા અને ત્રીજા લક્ષણમાં ત્રણ ત્રણ આકૃતિ સાબિત કરવાની છે, ને ચોથા લક્ષણમાં પાછી એક જ આકૃતિ છે. તમે આકૃતિ સમજી લેશો તો તમને સમજાવવું બહુ સહેલું પડશે. એટલે આકૃતિ તમે વિચારીને સમજીને બધું દોરીને પછી જ પ્રશ્નની તૈયારી કરજો. જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે સરળ પ્રશ્ન લાગશે. એક જ વાર તૈયારી સરખી સમજીને કરશો તો તમને ક્યારેય લાઈફ ટાઈમ નહીં ભૂલાય. આકૃતિ વાળા બધા માઇક્રો ઇકોનોમિક્સમાં તમારે સમજીને જ તૈયારી કરવી જોઈએ. તો જ તમને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગશે, આમાં ગોખવું નહીં પડે. તમારે કોઈ યાદ નથી રાખવાનું, સમજવાની વસ્તુ છે.
એટલે તટસ્થ વક્રના જે આકૃતિ છે, તમને એવું લાગે આકૃતિ અઘરી છે તો એવું કઈ નથી. તમે પ્રેક્ટિસ કરી લો, તમારી બુકમાં વારંવાર પ્રેક્ટિસ કરશો, બે ચાર વાર. આ વિડીયો ત્યાં યુટ્યુબમાં પડેલા જ હશે, તમને જ્યારે મન પડે ત્યારે જોઈને પાછી પ્રેક્ટિસ તમે કરી શકો છો. તમે નોટ પણ બનાવીને તૈયાર રાખી શકો છો અને નોટમાં પાછું તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે આકૃતિ ખાલી દોરીને તમે એનું એનાલિસિસ તમારા શબ્દોમાં સમજાવી શકો છો. તો દર વખતે પ્રશ્ન પૂછાતો હોય છે, તમારે અત્યાર સુધી સ્વરસંગીતમાં પૂછાયેલા પ્રશ્નોમાં પણ આ છે, તટસ્થ વક્રના લક્ષણોની સમજૂતી આપો. અથવા એવું તમને પૂછે, તટસ્થ વક્રનો અર્થ આપી તેના લક્ષણોની સમજૂતી આપો અથવા સમજાવો અથવા એના લક્ષણો સમજાવો. ઉદાહરણ આકૃતિ સાથે સમજાવો. આકૃતિ તો બધામાં આવે છે, આકૃતિ સિવાય કંઈ એમાં છે ને. ઉદાહરણમાં શું હોય તો તમે આકૃતિ ખાલી સમજાવી લેવાની. એટલે તટસ્થ વક્રનો અર્થ આપી તેના લક્ષણોની સમજૂતી આપો. આવો પ્રશ્ન તમને 14 માર્કનો વારંવાર પૂછાતો જ હોય છે. તો તમે આ રીતે એના લક્ષણોની તૈયારી કરી શકો. હવે આપણે જો ખરેખર તો ગ્રાહકની સમતુલા, આપણે તટસ્થ વક્ર દ્વારા ગ્રાહકની સમતુલા કેવી રીતે ગ્રાહક મેળવે છે એ જોવાનું છે. તો સમતુલા માટે આપણે બે વસ્તુ, બે સાધનો જોશે. એક તટસ્થ વક્રનો નકશો જોશે અને બીજું જોશે કિંમત રેખા. એ બે વસ્તુ હોય તો એના આધારે જ ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે આપણે સમજાવી શકીએ. એટલે એમાંથી આપણે અત્યારે તટસ્થ વક્રનો અર્થ આપણે જોઈ લીધો, એના લક્ષણો જોઈ લીધા. તટસ્થ વક્ર ઋણ ઢાળવાળો હોય, જેમ તટસ્થ વક્ર ઊંચો એમ વધારે સંતોષ, જેમ નીચો એમ ઓછો સંતોષ, આ તટસ્થ વક્રનો નકશો છે. એટલે એક સાધન આપણે સમજૂતી મેળવી લીધી, એક સાધન આપણે તૈયાર કરી લીધું તટસ્થ વક્રમાં, બરાબર. હવે આપણે બીજું સાધનની પહેલા સમજૂતી મેળવશું. કયું? તો કે કિંમત રેખા. એટલે આના પછીનો જે ટોપિક આવશે એમાં કિંમત રેખા એટલે શું એ પ્રશ્ન તમને વારંવાર પૂછાય છે. કિંમત રેખા ટૂંક નોંધ લખો, કિંમત રેખા આવો પ્રશ્ન તમને પૂછાય છે. એટલે આવતા લેક્ચરમાં આપણે કિંમત રેખાની સમજૂતી મેળવીશું. કિંમત રેખા સમજાઈ જાય પછી તમને તટસ્થ વક્રના નકશો અને કિંમત રેખા બંને વચ્ચે ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે એ ત્યાર પછીના લેક્ચરમાં આપણે લેશું. એટલે શું? ગ્રાહકની સમતુલા નો મુદ્દો એના પછી લેશું. અને ત્યાર પછી હવે ગ્રાહક એકવાર સમતુલા પ્રાપ્ત કર્યા પછી એમાં ભંગાણ ક્યારે પડે, હે, ગ્રાહકને સમતુલા પ્રાપ્ત કર્યા પછી સમતુલા ક્યારે તૂટે અને શું કામ તૂટે, તો એના માટેના વિક્ષેપ પાડનારા પરિબળો ત્રણેય છે. એ ત્રણેય આવક અસર, અવેજી અસર અને કિંમત અસર, એ વિક્ષેપ પાડનારા પરિબળો છે. એમાંય તમને આવક અસરનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, એ લેશું. અને છેલ્લે પછી આપણે લેશું તુષ્ટિ ગુણ વિશ્લેષણની સમીક્ષા, એટલે એની ઉપયોગિતા અને એની ખામીઓ. આટલા મુદ્દાની આપણે ચર્ચા કરવાની. આ યુનિટ થોડુંક લેન્થી છે, એટલે તમે પહેલી જ વાર ભણો છો. એક ફાઈમાં તુષ્ટિ ગુણ વિશ્લેષણ ભણી ગયા છો. ગ્રાહકનું વર્તન એક વર્તન, આ ગ્રાહકનું વર્તન બે છે, એ તમારા માટે નવું છે. એટલે તમને થોડું એવું લાગશે પણ બહુ ઇઝી છે. થોડીક વાર પ્રેક્ટિસ કરશો તો સાવ સમજાઈ જાય એવું છે. એટલે તમને જે સ્ટેપ બાય સ્ટેપ હું તમને મુદ્દા સમજાવું છું. પહેલા તટસ્થ વક્રનો નકશો લીધો છે, હવે આપણે લેશું કિંમત રેખા. પછી બને સમજાઈ જાય પછી એના આધારે ગ્રાહકની સમતુલા લેવાની છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું કિંમત રેખા એટલે શું, તમને શોર્ટ નોટમાં પૂછાય છે. તો અહીંયા આજે આપણે પૂરું કરીએ. થેન્ક યુ.